ગુજરાતમાં ખેડૂતોની મોંઘેલી જમીન મામૂલી ભાવે સંપાદનમાં લેવાઈ રહી છે. આદિવાસીઓને તેમના હક નથી અપાતા. ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે. લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે ખેડૂતો આદિવાસીઓને આમ પ્રજાને કનડતા પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આગામી 14 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર પાસે લાલ ડુંગરી ખાતે આવશે. આ શબ્દો સુરતમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં આવેલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચાર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સમક્ષ કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 14 ફેબ્રુઆરીએ ધરમપુર પાસે લાલ ડુંગરી ખાતે આવી રહ્યા છે. ખેડૂતોની અને આદિવાસીઓની લાગણીને વાચા આપવા આવી રહ્યા છે. ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરતમાં જીએસટીને કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેમની વેદના સાંભળવા રાહુલ ગાંધી આવી રહ્યા છે તેવું તેમનું કહેવું હતું. ધરમપુરમાં જ્યાં ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ અગાઉ જાહેર સભા સંબોધી હતી તે સ્થળે ફરી સભા સંબોધન કરાશે. કોંગ્રેસ જ્યારે જ્યારે પડકારોનો સામનો કરે છે ત્યારે દક્ષિણ ગુજરાત હંમેશા કોંગ્રેસની પડખે રહ્યું છે તેવું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી આશા પટેલે રાજીનામું આપ્યું તે તેમના અંગત હિત માટે આપ્યું હશે. ભાજપ સાથે આશાબેન સાથે કંઈક સમજૂતી થઈ હશે એટલે નિર્ણય કર્યો હશે. કોંગ્રેસ આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે અને કોઈને પક્ષ કરતા પોતાનું હિત વધારે અગત્યનું લાગ્યું હોય અને પક્ષ પલટો કરે તો તેમનો નિર્ણય છે. કોંગ્રેસ કાર્યકરોમાંથી નવા આગેવાનો બનાવીને આગળ વધતી રહી છે અને વધશે. હાર્દિક પટેલ આંદોલનમાંથી બહાર આવેલા નેતા છે. તે લોકોના પ્રશ્નો માટે પાર્લામેન્ટરી પદ્ધતિથી ચૂંટણી લડીને આવે તો સારી જ વાત છે. દેશમાં કોઈને પણ ચૂંટણી લડવા માટેનો હક છે. જોકે કોંગ્રેસમાંથી હાર્દિક ચૂંટણી લડવા માંગે છે તેવી લાગણી દર્શાવતી પ્રપોઝલ અમારી પાસે નથી આવી. અલ્પેશ કથિરિયાએ સરદારનો ફોટો બેનરમાંથી કાઢી નાખવા આપેલી ચીમકીના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં અમિત ચાવડાએ કહ્યું કે સરદાર પટેલ તો કોઈ સમાજ, સમૂહ કે રાજ્યના નહીં, દેશ અને વિશ્વની વિભૂતિ છે. બાકી અલ્પેશે કયા સંદર્ભમાં કહ્યું છે તે મને જાણ નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ, યુવાનોના પ્રેરણા સ્ત્રોત રાહુલજી ગુજરાતમાં પધારી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ વધેરો ઉત્સાહનું વાતાવરણ છે અને સાથે સાથે રાહુલજી આ ગુજરાતની ધરતી અને ગુજરાતના લોકો જેમણે ખૂબ રાહુલજીને લાગણી, પ્રેમ, ટેકોને આશીર્વાદ આપ્યો છે એમને મળવા પધારી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે રેલીને સંબોધિત કરશે અને જે પ્રજાના પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂત વર્ગની મામૂલી જમીન પ્રોજેક્ટના નામે સંપાદિત કરવામાં આવે એની સામે વાતો ના હોય, પણ જે રીતે પાણીના ભાવે જમીન સંપાદિત થઈ રહી છે, ખેડૂતોની માગણી મુજબ એને પૂરતું વળતર નથી મળતું, એની સામે અનેક ખેડૂત સમાજના લોકો, ખેડૂતો આંદોલન કરે છે, એવા લોકોની વેદનાને વાચા આપવા માટે રાહુલજી આવી રહ્યા છે. સાથે સાથે આદિવાસી સમાજના અનેક પ્રશ્નોને લઈ અને વિવિધ સંગઠનો ઘણા સમયથી આ ભાજપ સરકાર સામે રજૂઆત ને આંદોલન કરી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજની લાગણી સમજવા માટે રાહુલજી આવી રહ્યા છે. અને જે ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે, યુવાન બેરોજગાર બન્યો છે, ધંધા વેપાર ચોપટ થયા છે, મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે અને બીજી બાજુ ભ્રષ્ટાચાર ચારે તરફ બેફામ થયો છે, એવા વાતાવરણમાં પ્રજાનો સરકાર સામેનો જે આક્રોશ છે એને વાચા આપવા પણ રાહુલજી આવી રહ્યા છે. અને આ ગુજરાતની ધરતી પર દક્ષિણ ગુજરાત કે જેણે હંમેશા કોંગ્રેસને કપરા સંજોગોમાં પણ મજબૂત ટેકો અને આશીર્વાદ આપ્યા છે, એ જ ધરતી કે જ્યાં ઇન્દિરાજીએ પણ કપરા સમયમાં આવીને લોકોને સંબોધિત કર્યા, લોકોને મળ્યા અને લોકોના આશીર્વાદ મેળવ્યા, એ જ ધરતી પર કે જ્યાં રાજીવજી ને સોનિયાજીએ પણ લોકોના આશીર્વાદ મેળવ્યા, એ જ ધરમપુર વલસાડની ધરતી પર સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મળવા માટે, સંબોધિત કરવા માટે અને કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે રાહુલજી 14 તારીખે પધારી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત ને સુરત શહેરમાં
રાહુલજીને આવકારવા માટે ખૂબ અનેરો ઉત્સાહ છે. આજે સુરત શહેરની મિટિંગમાં તમામ લોકો સાથે મળીને રાહુલજીને કઈ રીતે વધારે સારી રીતે આવકારી શકાય, સાથે સાથે સુરત શહેરમાં જે ટેક્સટાઇલને લગતા પ્રશ્નો છે, જે જીએસટીને લગતા પ્રશ્નો છે, જે ડાયમંડ ને બાકીની ઇન્ડસ્ટ્રીઝમાં સરકારની જીએસટી નોટબંધીની ખોટી નીતિઓને કારણે જે આર્થિક મંદીનો માહોલ છે, અને સાથે સાથે અનેક લોકો પોતાના વેપાર ધંધા બંધ કરવા પડેલી ફરજ થઈ છે, અનેક લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે, એ લોકોના દર્દને પણ જાણવા માટે અને એમની સાથે સહભાગી થવા માટે રાહુલજી આવી રહ્યા છે. ત્યારે સમગ્ર સુરત શહેર, દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતના લોકો રાહુલજીને આવકારવા માટે તત્પર છે.